સુરત સહિત રાજ્યભરમાં જે કિસ્સાએ સરસા ઊભી કરી છે તેવી વેવાય વેવાણની લવ સ્ટોરીમાં બંને પરત આવી ગયા છે અને લાગતું હતું કે મામલો શાંત થશે. જોકે સંબંધોની આંટી ઘૂંટીમાં ફસાયેલા આ કિસ્સામાં આજે નવો વળાંક આવ્યો છે. વેવાય વેવાણ પરત આવ્યા બાદ આગામી 14મી ફેબ્રુઆરી યોજાનાર લગ્ન તૂટી ગયા હતા, જેથી વેવાણના પતિએ દીકરીના લગ્ન માટે ચડાવેલા ઘરેણાં સહિતનો સામાન સુરતમાં રહેતા સંબંધી મારફત વેવાયના ઘરે મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન વેવાઈએ સામાન આપવા આવેલા યુવકને ઘરમાં ગોંધી રાખીને માર માર્યો હતો. આ આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મામલે બંને તરફથી ફરિયાદ નોંધાઈ છે અને 3ની ધરપકડ પોલીસે કરી છે. નવસારીમાં રહેતી દીકરીના પિતાએ લગ્ન તો તોડી નાખ્યા, પણ પોતાની દીકરીના લગ્ન માટે ચડાવેલા સોનાના દાગીના સહિતનો સામાન સુરત ખાતે રહેતા પોતાના સંબંધી પાસે મોકલી આપ્યો હતો. સંબંધી એક યુવકને આ સામાન વેવાઈને ત્યાં પરત મોકલ્યો હતો. યુવક સામાન આપવા માટે ભાગી ગયેલ વેવાઈને ત્યાં ગયો તો તેને ગોંધી રાખીને માર માર્યો હતો. આથી પહેલાં યુવકે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો, જેથી આમરોલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પહેલાં યુવકને છોડાવીને પોલીસ સ્ટેશને લઈ આવી હતી. સુરતની એક એવી પ્રેમ કહાની કે જે હાલ સુરત સાથે રાજ્યભરમાં પણ જાણીતી થઈ ગઈ છે. આ પ્રેમ કહાનીને લઈ સોશિયલ મીડિયામાં પણ અનેક રમૂજો થઈ રહી છે. વેવાઈને વેવાણ નવસારીથી ઉજ્જૈન નાસી ગયા હતા. 16 દિવસ બાદ બંને પરત ફર્યા. જોકે વેવાણના તેના પતિએ રાખવાની ના પાડતા સુરત ખાતેના પોતાના પિયર જતા રહ્યા હતા. જ્યારે વેવાઈ અને જે દીકરાના લગ્ન થવાના હતા તેના પિતા ઘરે આવી ગયા હતા.